15 દિવસ પછી શાળાનું કામ નહીં શરૂ થાય તો અમે શાળાને સંપૂર્ણ તાળાબંધી કરવાના છે, કરવાના છે, કરવાના છે. અમારી સ્કૂલને આજે 15-16 મહિના જેવું થયું છે તો પણ હજુ કામ ચાલુ નથી થયું. વાદીલાપુરા પ્રાથમિક શાળાની તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો. બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. બાળકોના શિક્ષણની કોઈને ચિંતા નથી. બાળકોના ભવિષ્ય માટે આ સ્કૂલનું બાંધકામ થઈ રહ્યું હતું તે છેલ્લા 20-8-2020 હરાજીની તારીખ હતી અને ઓરડા તોડ્યાની તારીખ પણ 22-8-2020. ત્યારબાદ બાંધકામ શરૂ કર્યાની તારીખ 2 ફેબ્રુઆરી 2021 અને આજે તારીખ 28-3-2021 બાંધકામ બંધ પડેલા હાલતમાં છે એ તમે આગળ જોઈ શકો છો. બાળકોને બેસાડવા માટે અત્યારે પૂરતી વ્યવસ્થા છે જ નહીં. ધોરણ 1-8ના ક્લાસ ચાલી રહ્યા છે. અહીંયા 290 વિદ્યાર્થીઓ છે. આ બધા વિદ્યાર્થીઓના શિક્ષણના પ્રશ્નના જવાબદાર કોણ? હમણાં શિક્ષણ સાથે ચેડા કરી રહેલા અધિકારીઓ શું ત્યાં બેઠા બેઠા કંઈ એમને જાણ જ નથી? ક્યારે કોઈ પણ જગ્યાએ કોઈ રજૂઆત કરવા જાય ત્યારે જ એમને જાગવાનું કે કોઈ પણ કે માહિતી આપે ત્યારે જ? અત્યાર સુધી આ 14 મહિના લગીને આ સ્કૂલની પરિસ્થિતિ આવી રહી એની જવાબદાર કોણ લે? અત્યારે તમે જોઈ શકો છો બાળકો 1-8ના 1-2-3 જગ્યાએ ઓટલો જે છે એમને બાંધકામ પડેલો એની પર બેસાડે છે. આ ભણાવવામાં સાહેબ આ જેને ભણાવે તો બીજી જગ્યાએ પાછા 10 જણ જોવે છોકરાઓ. 1-8ના 293 છોકરાઓ એક ઓટલા પર કઈ રીતના? વૈકલ્પિક વ્યવસ્થા હતી એની એ લોકોએ પાછી લઈ લીધી, જે લોકોના મકાન લીધા હતા એ બધા, પરંતુ હવે કોઈ શક્યતા જ નહીં. એટલે અમે નક્કી કર્યું છે વાદીલાપુરા ગ્રામજનો, એસએમસી અધ્યક્ષ અને એસએમસીના સ્ટાફ બધાએ એવું નક્કી કર્યું છે કે બધાને પહેલાં એકદમ લેખિતમાં અમે રજૂઆત કરી દઈએ કે અમે 15 દિવસનું અલ્ટિમેટમ આપવાના છે. 15 દિવસ પછી શાળાનું કામ નહીં શરૂ થાય તો અમે શાળાને સંપૂર્ણ તાળાબંધી કરવાના છે, કરવાના છે, કરવાના છે. અમારી સ્કૂલને આજે 15-16 મહિના જેવું થયું છે તો પણ હજુ કામ ચાલુ નથી થયું અને અમે વારંવાર રજૂઆત કરી છે ડીપીઓ સાહેબને, ટીડીઓ સાહેબને, ગાંધીનગર પણ અમને કંઈ જણાવેલું છે, તે છતાં પણ અહીંયા કોઈ અધિકારી આવતા નથી અને સ્કૂલનું નિરીક્ષણ કરતા નથી. ત્યારબાદ અમે ગ્રામજનોએ નક્કી કર્યું છે કે આજે 15 દિવસનું અલ્ટિમેટમ અમે આપીએ છીએ, 15 દિવસની અંદર જો આ કામ ચાલુ નહીં થાય તો અમે સ્કૂલને તાળાબંધી કરવાના છે. આમાં સાહેબ એવું છે કે અમે જ્યારે ઉડ્યા તોડ્યા 2020ની સાલમાં, ઓગસ્ટ 2020માં, એ વખત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. હવે વૈકલ્પિક વ્યવસ્થા છે એ ટૂંકા ગાળા માટે હોય છે અને જેમને પણ વૈકલ્પિક વ્યવસ્થા આપી હતી એમને એમના મકાનો પાછા લઈ લીધા. હવે એટલા માટે પછી પરિસ્થિતિ બાળકોને બેસવાની સમસ્યા ઊભી થઈ અને એના માટે ગ્રામજનોએ અને મારા તરફથી અવારનવાર આ બાંધકામ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે અને કચેરી દ્વારા પણ ઝડપથી પૂરું કરવા માટે જણાવવામાં આવ્યું છે. હા, ગઈકાલે અને 2-3 દિવસ પહેલાંય ટીપીઓ સાહેબે મુલાકાત કરી હતી. ટેલિફોનિક સીઆરસી દ્વારા એ વાત થઈ હતી, ટીપીઓ દ્વારા પણ સૂચના મળી હતી અને આપણા લાગતા વળગતા અધિકારીઓ પણ બાળકોની બેઠક વ્યવસ્થા માટે બાંયધરી આપેલ છે અને એમને નજીકની શાળામાં ધોરીયોગો પ્રાથમિક શાળામાં વૈકલ્પિક વ્યવસ્થા માટે પણ બાંયધરી આપેલ છે. બધું છે એટલે ધ્યાનમાં આવ્યું છે, પણ આપના માધ્યમથી હું સમગ્ર રાજ્યને જણાવવા માંગુ છું. એક તો કોન્ટ્રાક્ટર માટેના ભાવની બાબત હતી એ પણ મારા વિભાગ દ્વારા પૂરી થઈ છે, કારણ કે એસઆરના જે ભાવ વધ્યા છે એમને પણ તકલીફ હતી, ટેન્ડરો ભરાતા નહોતા. લગભગ 19,000થી પણ વધારે ઓડાઓ ઓનલાઈન ટેન્ડર એ આજે છે, એટલે નાના મોટી જે ઘટ છે અને નાની મોટી જે ક્ષતિઓ કોઈ કોન્ટ્રાક્ટરે કરી હશે તો એની ઉપર પણ પગલાં લઈશું. પણ સંપૂર્ણપણે રાજ્યમાં પૂર્ણ વ્યવસ્થાઓ અને જ્યાં આપે વાત કરી એ હું ચોક્કસ તપાસ કરાવીશ, પણ જ્યાં પ્રકારની સ્થિતિ છે ત્યાં પરિપત્ર થયો છે, 2 વાર પરિપત્ર થયો છે કે અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં પણ રૂમમાં પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને એ પ્રકારે રાજ્યના શિક્ષણમાં કે રાજ્યની વ્યવસ્થાઓમાં 10,000 કરોડ રૂપિયા સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આવનારા વર્ષોમાં એ અલગથી પણ વાપરવામાં આવશે. શિક્ષણ
એની સવલતો અને સગવડતાઓ એ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ આવ્યા પછી આ રાજ્યમાં ઊભી થઈ છે. અને એમાં પણ આગળ જઈને જ્યાં પણ જેવું લાગશે ત્યાં શિક્ષણના હિતમાં અમારો વિભાગ ક્યાંય કચાશ છોડશે નહીં. થેન્ક યુ.